દહેગામ તાલુકા અને શહેરમાં દિવાળીથી લાભપાંચમ સુધી સરકારી કચેરીઓ બેંકો બંધ રહેતા દહેગામ શહેર સુમસામ ભાસે છે અને લોકો બેંકો બંધ રહેતા ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેર વિસ્તારના દિવાળી પર્વની લોકોએ શાનદાર રીતે ઉજવણી કરી હતી અને દિવાળીના દિવસથી લાભપાંચમ સુધી સરકારી કચેરીઓ અને બેંકોમાં રજા રહેતા તાલુકા અને શહેરની જનતા ભારે પરેશાનીનો સામનો કરતી જોવા મળી હતી. કારણ કે સળંગ રજાઓ રહેતા લોકોનો મની પાવર ઘટી જવા પામ્યો હતો અને દહેગામ શહેરના બજારોમાં સરકારી કચેરીઓ બંધ રહેતા સુમસામ વાતાવરણ હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારી કચેરી અને બેંકો ચાલુ હોય તો જ દહેગામ શહેરની રોનક દેખાય છે, નહીતર કઈ રોનક ન હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ લાભપાંચમના દિવસે દહેગામ તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાકો ભીંજાઈ જતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. તો સરકારે ખેડૂતો ઊભા થાય તે માટે તાત્કાલિક નુકસાન વળતરની જોગવાઈ કરે તેવી તાલુકાની જનતાની માંગ થવા પામી છે. આમ દહેગામ તાલુકામાં દિવાળી પર્વ ખૂબ જ શાંતિમય માહોલમાં પસાર થઈ ગયો અને લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી, પરંતુ વરસાદ વિલન બની જતા ખેડૂતોને રડતા કરી દીધા છે અને આવતીકાલે લાભપાંચમના દિવસથી દહેગામ શહેર ફરીથી ધમધમતું થઈ જશે તેવી દહેગામ શહેરની રોનક વધી જશે અને સરકારી કચેરીઓમાં કામકાજ માટે લોકોની લાંબી કતારો લાગી જશે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આ નવું વર્ષ તલોદ પ્રાંતિજના મારા મતદારો ભાઈઓ બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા સ્નેહીજનો, સગા સંબંધીઓને હું નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ સદાયના માટે તલોદ અને પ્રાંતિજ તાલુકાના મારા સ્નેહીજનોને માટે લાભદાયી શુભદાય નિવરે એવી પરમ કુંવર પરમાત્માની મારી પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વેને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલુ બારક અને સર્વેને મારી શુભેચ્છાઓ.